તમે અનેક પ્રકારના સંગઠનના નામ સાંભળ્યા હશે. એ સંગઠનમાંથી એક સંગઠન એવું છે જેનું નામ છે પત્ની પીડિત પતિ સંગઠન. આવા તો ઘણા બધા પરિવાર છે અને એમાં એક વધુ એક સંગઠન છે જેનું નામ છે ઠગ પીડિત જમા કરતા પરિવાર. સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે આ TPJP દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તેમણે રજૂઆત કરી હતી કે દેશમાં લગભગ 3.5 લાખ જેટલી કંપનીઓ છે જે સરકાર પાસેથી લાયસન્સ લે છે અને પછી લોકોની પાસેથી છેતરપિંડી કરે છે. ગુજરાતની જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના અનેક રોકાણકારો છે અને અનેક લોકો છે, એમને પેન્શન અથવા તો વધુ વ્યાજ અથવા તો ડબલ રકમ સહિતની લોભામણી લાલચ આપી હતી અને પછી આ લોકોએ એમની સાથે છેતરપિંડી કરી હતી. તો ઠગ પીડિત જમા કરતા પરિવારે સમગ્ર બાબતે કલેક્ટર કચેરી ખાતે આવેદન આપ્યું છે. આમની સામે કાર્યવાહી કરવામાં આવે. છેતરપિંડી આચરનાર કંપનીના હોદ્દેદારો છે એમની સામે કાર્યવાહી થાય અને રોકાણકારોએ જમા કરેલી જે રકમ છે એ વ્યાજ સાથે એમને આપવામાં આવે એવી રીતના ઠગ પીડિત જમા કરતા પરિવારે માગ રાખી હતી. સ્થાનિક કંપનીઓ અને રોકાણકારો વચ્ચે અવારનવાર ઝઘડા પણ થયા હતા એવો પણ ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો હતો. TPJP ઠગ પીડિત જમા કરતા પરિવારે શું કહ્યું હતું સાંભળીએ. અમે બધા પીડિત જે રોકાણકાર છે કસ્ટમર એ અહીંયા કલેક્ટરને આવેદન પત્ર દેવા માટે આવ્યા છીએ. આજથી 6-7 વર્ષથી અમે લડત આપી રહ્યા છીએ પણ આ એક બર્ડ એક્ટના કાયદા મુજબ અમે 180 દિવસમાં જે સરકારે કીધેલું છે તે માટે અમે આવેદન પત્ર દેવા આવ્યા છીએ અહીંયા કલેક્ટરને. આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.